વિદ્યાર્થી મિત્રો હું શું જાણે છે આ સભા નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસ્તવ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 2 ગણિત ગમતમાં ચેપ્ટર 1 શું નામ છે અને શું ગોળ છે તો પેજ નંબર 5 ઉપર તો આપણે શીખી ગયા છે કે જે વસ્તુ ગોળ તેમાં ગોળ કરવાની છે જે વસ્તુ લાંબી હોય એમાં એરો તો આજે આપણે પેજ નંબર 6 જોઈશું એમાં શું છે આજનો ટોપિક તો કે નીચેની વસ્તુઓ માટે ગોળ વસ્તુ હોય એમાં કેવો કલર કરવાનો છે લીલો એટલે કે ગ્રીન કલર કરવાનો છે તથા લાંબામાં પીળો કલર એટલે કે જે વસ્તુ લાંબી હોય એમાં પીળો તો આ તમારે ઘરે કરવાનું રહેશે તો કે કેરટ એટલે કે ગાજર છે એ કેવું છે લાંબું તો એમાં તમારે લાંબી વસ્તુમાં કેવું કરવાનું છે પીળો કલર ઓકે ચિત્રને આધારે કારણ કે ગાજર છે એ પીળો ન હોય છતાં પણ આપણને શું કીધું છે લાંબી વસ્તુ એમાં પીળો તો આમાં તમારે પીળો કલર કરવાનો રહેશે પછી ગોળ વસ્તુ તો કે બોલ છે એ ગોળ છે તો એમાં તમારે કેવો કલર કરવાનો છે લીલો પછી ઝાડ તો એ લાંબુ છે તો એમ લાંબી વસ્તુમાં પીળો એવી જ રીતે તમારે આખું પેજ ઘરે કરવાનું રહેશે ત્યાર પછી પેજ નંબર 7 માં હવે એમાં શું છે સમજો જો આકાર તો આકાર છે એમાં ચોરસ છે લંબચોરસ છે વર્તુળ છે શંકુ આકાર છે નળ આકાર છે અને ત્રિકોણ છે હવે તમને સૂચના શું છે ગોબડે છે સરકે છે અને થપી થઈ શકે છે ત્રણ સૂચના આપેલી છે તો ચોરસ છે એ ક્યારેય ગોબડે ને ગોળ ગોળ જે હોય એ આપણે ફેંકીએ તો એ ગબડતો દૂર જાય તો ગબડે ને એના માટે આમાં શું કર્યું છે રોંગ ત્યાર પછી તો કે ચોરસ છે હા ખોખું એવું આપણે નાખે તો અહીંયા સરકે અહીંયાથી આગળ ગબડે નહીં એટલે સરકે છે એના માટે આપણે રાઈટ કર્યું છે પછી ત્યારબાદ થપી થઈ શકે તો કે હા એક બોક્સ ની ઉપર આપણે બીજું બોક્સ રાખવું હોય તો રહી શકે ત્યાર પછી લંબચોરસ તો લંબચોરસ વસ્તુ છે એ ગબડે ને આપણે યાદ રાખવાનું કે ગોળ વસ્તુ હોય નળાકાર વસ્તુ હોય તો એ ગબડે તો આ લંબચોરસ છે તે ગબડશે નહીં પછી સરકે તો કે હા લંબચોરસ વસ્તુ સરકે ખરા એની થપ્પી પણ થઈ શકે બરાબર લંબચોરસ વસ્તુ હોય તો એની થપ્પી પણ થઈ શકે ત્યાર પછી ગોળાકાર છે તો ગોળાકાર છે આપણે ગોળ હોય તો એને આપણે ફેંકીએ તો એ દૂર દૂર ગબડતો જાય એટલે કે ગબડે છે એમાં આપણે રાઈટ કરેલ છે પછી સરકે નહીં એ ગબડતો જ જાય ચોરસ કે લંબચોરસ વસ્તુ હોય તો એ સરકે એટલે આમાં રોંગ કરેલ છે ત્યાર પછી એની થપ્પી થઈ શકે નહીં એક બોલ ઉપર બીજો બોલ રહી શકે નહીં એમાં પણ રોંગ છે ત્યાર પછી શંકુ આકાર તો એ ગબડે તો કે આ આપણે એને આડો કરીએ આપણે ડાયમંડ હીરો જોઈએ એને આપણે આડો કરીએ તો આમ નાખીએ તો એ સરકે ગબડે અને સરકે પણ ખરા ઊભો હોય તેને આપણે આમ ફેરવીએ તો સરકે પણ ખરા પણ એની થપ્પી થઈ શકે નહીં ત્યાર પછી નળાકાર છે એટલે એ ગબડવાનો છે પણ જો એ નળાકાર છે એને આપણે ઊભું રાખીએ તો એ સરકે પણ ખરા એટલે બંનેમાં રાઈટ છે ગબડેમાં પણ રાઈટ છે અને સરકેમાં એની થપ્પી થઈ શકે તો કે આ આપણે ગણી જોઈએ જોઈ છે એક પાઇપ ઉપર બીજો પાઇપ એવી રીતના થપ્પી થઈ શકે ત્યાર પછી આ છે ત્રિકોણ આકાર છે તો એ ગબડશે નહીં હંમેશા ગોળ હશે એ જ ગબડશે ત્રિકોણ છે એટલે બરાબર સરકે ખરા એની થપ્પી થઈ શકશે નહીં હવે એના ત્યારબાદ પાછળનો પેજ જે મેં અહીંયા સૂચના લખેલી છે કે નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં ગબડતી એટલે કે રબડતી વસ્તુઓ માટે ગોળ કરવાનું છે આ ચોરસ નામાં જો ગબડે તો ગોળ કરીશું પછી તથા સરકતી વસ્તુ માટે તમારે રોંગ એટલે કે ચોપડી કરીશું તથા ગબડે અને સરકે જેમાં બંનેમાં આવતી હોય તેવી વસ્તુમાં શું કરીશું આપણે તો કે રાઈટ તો એટલા માટે આપણે પેજ નંબર 8 કાઢીશું અને જે પ્રમાણે હું ગોળ કરું તો તમારે પણ ગોળ કરવાનું છે પછી હું રોંગ કરું તો તમારે પણ રોંગ ની નિશાની કરવાની રાઈટ કરું તો તમારે પણ રાઈટ ની નિશાની કરવાની તો આજે આપણે પેજ નંબર 8 જોઈએ હવે પેલા તમને જો લખોટી છે તો ઈ શું થાય ગબડશે ને મેં તમને હજી હમણાં જ કીધું કે ગોળ વસ્તુ હશે એ ગબડશે તો એના માટે આપણે શું કરીશું એના નાના ગોળ રાઉન્ડ ત્યાર પછી શું છે પાણીની બોટલ તો એ જો એ ઊભી રાખીએ તો સરકે પણ એ પાણીની બોટલ ને આપણે આડી જવા દે તો ગબડે અને સરકે બને તો આપણે શું કીધું છે ગબડે અને સરકે તે બંને માં આવે એનામાં આપણે શું કરીશું રાઈટ ત્યાર પછી પેન્સિલ તો એમાં તો આપણને ઉદાહરણ આપેલું છે જો ગબડે પણ ખરા ને સરકે પણ ખરા તેમાં તો તમને રાઈટ તો આપેલું જ છે ત્યાર પછી નાસ્તા પેટી તો નાસ્તા પેટી છે એ ગબડે ને એમાં આપણને ચોકડીની નિશાની આપેલી છે કે રોંગ કારણ કે ગોળ વસ્તુ એ જ ગબડે આ લંબચોરસ છે એ સરસ છે ત્યાર પછી ટમેટો મેં તમને કીધું ગોળ હોય ગબડે તો ગબડે એના માટે આપણે શું કરીશું વર્તુળ ઓકે હવે જાંબુ છે જેને આપણે જાંબુડા કહીએ છીએ એ શું છે ગોળ છે તો ગોળ છે આપણે શું કીધું છે ગબડે તો ગબડે એના માટે શું કરવાનું છે આપણે ગોળ રાઉન્ડ ત્યાર પછી દડો મેં તમને હમણાં જ કીધું કે બોલ છે એ ગબડે એટલે એમાં પણ આપણે ગોળ રાઉન્ડ હવે ચમચી છે એ શું થાય ગબડશે નહીં સરકશે તેને આપણે નાખી દઈએ અહીંયા ત્યાં રે પડી જાય તો અહીંયા આગળથી ગબડશે નહીં એટલે એના માટે આપણે ચમચીમાં શું કરીશું રોંગ કારણ કે એ ખાલી સરકે છે દ્રષ્ટ
તો ડસ્ટર પણ ખાલી સર હશે જેને આપણે નીચે પડી જાય તો આગળ ગભરશે નહીં તો સર કે માટે શું કરવાનું છે આપણે રંગની નિશાન એટલે કે ચોકડી ત્યાર પછી શું કીધું છે નારંગી નારંગી છે એ ગોળ છે એટલે એનામાં ગોળ ભરતું કારણ કે ગોળ વસ્તુ હંમેશા ગબડે બરાબર ત્યાર પછી મોબાઈલ છે મોબાઈલ પડી જાય તો આગળ ગબડે નહીં એમ એસ પર સરકી જાય એટલે આપણે સર કે એ માટે શું કરવાનું છે આપણે ચોકડી ઓકે ત્યાર પછી છે સાપ સીડીનો પાસો તો સાપ સીડીનો પાસો નાખીએ તો એ થોડો ઘણો અહીંયાથી આગળ દૂર જાય તો એ શું થશે ગબડશે નહીં સરકશે તો સર કે એના માટે આપણે ચોકડી હવે શું કીધું છે બીસ જમણ ફેટ બરાબર તો એ ગભડશે નહીં સરકશે તે ફૂટી જાય ને કાસે તે આપણે આપણાથી નીચે પડી જાય તો ફૂટી જાય આગળ ગભડશે નહીં તો ગભડ સર કે એના માટે શું કરવાનું છે આપણે રંગની નિશાની અહીંયા પણ આપણે કરી ચોકડી ત્યાર પછી ગેસ નો બાટલો તો કે હા આઠ હોય તો ગભડે પરંતુ ઉભો આપણે આમ લઈએ પકડીને તો એ શું થાય સર કે તો ગભડે અને સર કે બંને માટે આપણે શું કરવાનું છે રાઈટ હવે શું છે બે ગોળ નથી એટલે એ ગભડશે નહીં એ શું થશે સરકશે એને આપણે પડી જાય તો અહીંયા ક્યાં જાય એનાથી દૂર જાય નહીં તો સર કે એના માટે શું કીધું છે ચોકડી તો અહીંયા આજે આપણે પેજ નંબર 8 શીખ્યા તમારે પણ તમારી નોટબુકમાં આ રીતના નામ લખવાના રહેશે અને પાકું કરવાનું રહેશે તેમજ આ સ્વાર ફકીમાં તમારે રાઈટ રોંગ અને વર્તુળની નિશાની કરવાની રહેશે થેન્ક યુ